શનિવારે ડોક્ટરોની રાષ્ટ્રવ્યાપી હડતાલ. ઇન્ડિયન મેડિકલ એસોસિએશને ડોક્ટરોની હડતાલનું આપ્યું એલાન. ગુજરાતમાં પણ ઇમરજન્સી સિવાય તમામ મેડિકલ સેવા શનિવારે સવારે 6 વાગ્યાથી રવિવાર સવારે 6 વાગ્યા સુધી બંધ રહેશે. કલકત્તાની મેડિકલ કોલેજમાં મહિલા તબીબ ઉપર થયેલ દુષ્કર્મ બાદ હત્યાના વિરોધમાં રાષ્ટ્રવ્યાપી હડતાલ. હું ડૉક્ટર પાર્થ પ્રજાપતિ, જે સીએસ હોસ્પિટલમાં જનરલ મેડિસિનમાં છું. અમે અત્યારે જે સ્ટ્રાઇક કરી રહ્યા છે, જે ડૉક્ટર 10 વર્ષ પોતે 10 થી 15 વર્ષ પોતાની લાઈફના એ આપીને અને આપણે પેશન્ટ માટે જે સેવા કરી રહ્યા છે, અમે જે લોકો એમને જ સેફ્ટી ના મળતી હોય તો અમને કામ કરવાનું મિનિંગ શું? જે છે અત્યારે કોઈ પણ ડૉક્ટર, જે છોકરી ડૉક્ટર બનશે ફ્યુચરમાં, એ પણ એને પોતાની સેફ્ટી નહીં મળે, એ પણ એના કામ એને વર્ક પ્લેસ પર એને ફિયર આવશે, એક ફેર હશે કે કામ નહીં કરી શકે, એમ આવું માહોલ સર્જાયો છે અત્યારે. આ ખાલી એક કોલકાતામાં એક જ ઇવેન્ટ થઈ છે જે બહાર આવી છે. અત્યારે ઘણી બધી ઇવેન્ટ છે જે છુપાઈ રહી છે. ગવર્મેન્ટ ખબર નહીં, ગવર્મેન્ટ વસ્તુ અમુક વસ્તુઓ બહાર નથી આવી રહી. એમ જે અત્યારે એ આવી કેસ થયો છે ઉત્તરાખંડમાં, એક નવો કેસ થયો છે 14 ઓગસ્ટે પણ આવો બીજો એક કેસ થયો છે, અને એમાં એક વાત બહાર આવી છે. હવે આવી કેટલી વાતો હશે, જે વર્ષમાં કેટલા લોકોને આવું થતું હશે, એ વાત નથી બહાર આવી રહી. સરકારને એના માટે છે કે એક નવો નિયમ બહાર પાડે, નવો સેફ્ટી નિયમ બહાર પાડે, દરેક હોસ્પિટલમાં સેફ્ટી પ્રોવાઈડ કરે, તો અમને કામ કરવામાં સફળતા રહી શકે. ડોક્ટર કરણ પટેલ, જીસીએસ મેડિકલ કોલેજ, ઇમરજન્સી મેડિસિન ડિપાર્ટમેન્ટ રેસિડન્ટ. અમે અહીં જીસીએસ મેડિકલ કોલેજના તમામ રેસિડન્ટ ડૉક્ટરો, તબીબો, MBBS વિદ્યાર્થીઓ, ઇન્ટર્ન્સ ડૉક્ટરો અમે અહીંયા ભેગા થયા છીએ આરજેકર મેડિકલ કોલેજમાં. 7 દિવસ પહેલાં જે સેકન્ડ યર રેસિડન્ટ માટે દુષ્કર્મ અને એની હત્યા કરવામાં આવી છે તેના વિરોધમાં સ્ટ્રાઇક કરવા ઊભા થયા છીએ. જ્યારે રેસિડન્ટ ડૉક્ટરો દર્દીઓની સેવા કરતા હોય, 24 કલાક ઓન ડ્યુટી હોય, તો પણ તેમને બેઝિક ફેસિલિટી ઓન ડ્યુટી મળતી નથી, અને પાછું તેમને કંઈ પણ તકલીફ પડે તો પણ એમને મારવામાં આવે છે, તેમની આ રીતે બળાત્કાર કરીને હત્યા કરવામાં આવે છે, તેનો અમે ખૂબ જ વિરોધ કરી રહ્યા છીએ. તમામ રેસિડન્ટ ડૉક્ટરોને સુવિધા ના થતા હોવા છતાં પણ તે પોતાની ફરજ બજાવે છે હોસ્પિટલમાં, તો પણ દર્દીના સગા કે જે કંઈ પણ હોય તેમને મિસઅન્ડરસ્ટેન્ડિંગ મેં ડૉક્ટર ઉપર હુમલો કરી બેસે છે. આ તમામ વસ્તુઓ અહીંયા રોકાવી જોઈએ, એ અમે તેના માટે અમે જસ્ટિસ માગણી કરીએ છીએ. દેશનું નામ ડૉક્ટર કૃતિ શાહ છે. હું GCS મેડિકલ કોલેજમાં રેડિયો ડાયગ્નોસિસ વિભાગમાં છું. એક મહિલા તરીકે અને એક ડૉક્ટર તરીકે હું એટલું જ કહીશ કે આ ઘટના પહેલી વખત નથી બની, અને જો આના સામે કડક નિયમો નહીં નાખાય અને જો ઝડપી આપણે જસ્ટિસ નહીં અપાવીએ, ન્યાય નહીં અપાવીએ, તો આ થતું જ રહેશે. મારા જેવી અન્ય કેટલી પણ મહિલાઓ સાથે આવી ઘટનાઓ રોજ દરરોજ ઘટી રહી છે, અને એના માટે શું થઈ રહ્યું છે? સરકાર શું પગલાં ભરી રહી છે? જો ઝડપી ન્યાય નહીં થાય તો આ વસ્તુનો કોઈ ઉપાય જ નહીં આવે. અમે અત્યારે સુધી જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી ઇન્ફિનિટ સમય સ્ટ્રાઇક ચાલુ રાખીશું. બધા ધરણા ઉપર ડોક્ટર બેસીશું. અમે જનરલ પબ્લિકને પણ અપીલ કરીએ છીએ તે અમારી લડતમાં, ન્યાયની આ લડતમાં જોડાય અને સરકારને અપીલ કરે કે કડકમાં કડક કાયદા બનાવે આ માટે, અને તે તાત્કાલિક ધોરણે જરૂરી છે આ કડક કાયદા ડોક્ટરની સેફ્ટી માટે.